चोर सरदार चोरों नो ने लूटपाट करवा जाए ने राते वगड़ा मा पड़ो रे नागेर पंथ मा ए वदार पड़े એનું જન્મ સ્થાન એ બાજુ જેલો અને સંતો એ બાજુ જતા હતા ત્યારે સંતોને રોકવા માંડ્યા કે વાલેરો વરુ બારવટીઓ એ બાજુ ગયેલો તમે ન જશો સંતોને કે સંતો કે બારવટિયાનો નાથો નાખી નાકમાં એ બીજા નાખી ન હોય કોણ નાખું સંતો જ નાખી શકે અંજામ પછી નીકળ્યા તારે વાલેરો વરું કે તમે કોણ છો તો કે મેં સંતો છીએ તું કોણ છો તો કે હું બારવટીઓ છું ક્યાં બોલા ચાલી થઈ તારા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે બારવટીયા તું હેઠો ઉઠે મારા હામો આવી મોટા સંતોને કંઈ બીક હોય નહીં મારા હામો આવી ગયા અડધા કલાકમાં સ્વામી અને વિધિ નાખ્યો અને ભગત થઈ ગયેલો એના બાપે એનો ગરાસ લઈ લીધો હતો એટલે એને બારવટો ખોલ્યો સ્વામીએ કીધું કે વાલેરા હું તને એક મંત્ર આપું છું તારો આઠ દડામાં તારો વૈભવ પાછો તો કે હું ભણેલો નથી સ્વામી કે હું તને ગાંઠિયું વાળી દઉં રોજ એક એક ગાંઠ છોડવાની અને જ્યાં બારમી ગાંઠ થશે ને ત્યાં તારો બાપ તને બોલાવશે સલાહ કરવા પણ મંત્ર જપવાનો બ્રહ્મચર્ય પાળવાનું ભણ હોવાનું એકઠાનું ખાવાનું બધું બરાબર અને સ્વામિનારાયણ ભજન કર્યું જલબ તેજાબ જલબ જલબ તેજાબ કહેવાય ને અને ભજન કરવા માંડ્યું ને ત્યાં એના બાપની ગાંઠું છૂટવા માંડ્યો વિરોધની ગાંઠું અને આ છોડતો જાય ગાંઠો પૂરી થઈ ત્યારે એનો બાપ ગોતતો ગોતતો આવ્યો અને વધારામાં બીજો ગરા ખાલ્યો લ્યો આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ વાલેરા વરુ એક રૂપિયો ન રાખ્યો બરો જૂનાગઢ મંદિરમાં સ્વામીના ચરણે જઈને મૂક્યો મુક્તો ભગવાનનો મહામંત્ર છે પણ મહામંત્ર કરતા સાધુનું એટલું બળ છે ને પથરા હોય ને પથરા એનું ઘડતર કરી નાખે ને ઘડતર પથરા જેવા હોય એને પણ મુક્ત બનાવી દે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પરચો જબરો છે